श्री चकंबर प्राथमिक शाला मोरबी बाल साहित्य और शिक्षण विषय वीडियो जोवा माटे मारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, लाइक करो, शेयर करो अने वधु वीडियो जोवा माटे नोटिफिकेशन मेळवा माटे बेल बटन दबावो। गिजुभाई बदेकानी 135मी जन्म जयंती निमित्ते पुस्तक परिचय में आपनु हार्दिक स्वागत छे। गिजुभाई बदेकाना आप सब ओळखो छो, मुच्छाड़ी मां तरीके जाणीता। आ कारण काळे मां बापो शिक्षकों बाळको माटे खूब घणु काम कर्युं छे। बाळकोने साची केळवणी आपवा माटे घणा पुस्तकों लेखा छे, एमांथी आपणे ત્રણ પુસ્તકોનો પરિચય કેળવીશું, જેમાં મા બાપોને બીજું પુસ્તક છે મા બાપ થવું આકરું છે અને ત્રીજું પુસ્તક છે વાર્તાનું શાસ્ત્ર। જે ત્રણ પુસ્તકો વાલીઓ શિક્ષકો અને શાળા સંચાલકોને ખૂબ ઉપયોગી છે, એમાં આજના હપ્તામાં આપણે મા બાપોને એ પુસ્તક વિશે પરિચય કેળવીશું, જેની પ્રથમ આવૃત્તિ 1934માં થઈ હતી। એમના પુષ્ઠ 8+136 છે। આ પુસ્તકનું પ્રકાશન સંસ્કાર સાહિત્ય મંદિર અમદાવાદમાં છે। આ પુસ્તકમાં 10 પ્રકરણ છે। મા બાપોને ઉદ્દેશીને સીધે સીધું કડક ભાષામાં ચેતવણી સાથે સારા મા બાપ બનવાની સલાહ આપી છે। દરેક પ્રકરણના અંશોનું આપણે વાંચન કરતા પહેલા શિક્ષકો અને વાલીઓને ઉપયોગી વાત કરવા માંગુ છું, જેમાં લેખક પરિચયથી શરૂઆત કરીએ। ગિજુભાઈ બદેકા, જન્મ 15/11/1885, શિક્ષણ સાહિત્યના ક્રાંતિકાર હતા। એમનું અવસાન 23/6/1939 રોજ થયું। રાજકીય અને આર્થિક ક્રાંતિ અલ્પજીવી હોય છે। ગિજુભાઈએ શિક્ષણમાં અને સાહિત્યમાં પ્રેરેલી ક્રાંતિ સતત વિકસતી અને વિસ્તરતી રહી છે। ભાવનગર જિલ્લાના વલભીપુરના વતની ગિજુભાઈ વ્યવસાય અર્થે આફ્રિકા ગયા, પાછા આવી કાયદો ભણી વકીલ બન્યા। વઢવાણમાં વકીલાત કરતા હતા એ દરમિયાન દીકરો જન્મ્યો 1913। એ દીકરાના યોગ્ય ઉચ્છેર શિક્ષણ અને સંસ્કાર માટેની ચિંતાઓ કરતા કરતા માદામ મોન્ટેસોરીનું બાળ કેળવણીનો નવો માનવીય અભિગમ ધરાવતું પુસ્તક હાથમાં આવ્યું। 1915 સુધીમાં તો વકીલાત છોડીને ભાવનગરની દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થામાં જોડાયા। બસ ત્યારથી માર ભાર વિનાના ભણતરના આગ્રહી ગિજુભાઈ બાળ શિક્ષણ અને બાળ સાહિત્યના બ્રહ્મા બન્યા। દિવા સ્વપ્ન જેવા શિક્ષણ શાસ્ત્રના અનેક પુસ્તકો ઉપરાંત વિપુલ બાળ સાહિત્ય લખ્યું અને લખાવ્યું, જેમાં સમાવેશ છે બાળ સાહિત્ય માળા 80 પુસ્તિકા, બાળ સાહિત્ય ગુચ્છ 25 પુસ્તિકા, બાળ સાહિત્ય વાટિકા 32 પુસ્તિકા। પછીથી સમગ્ર ગુજરાતી બાળ સાહિત્ય એમણે કંડારેલી કેળી પર ચાલ્યું। એમણે સ્થાપેલા શિક્ષણ સિદ્ધાંતો આજે સર્વ સ્વીકાર્ય બન્યા છે। ગિજુભાઈ ઇટાલીના મોન્ટેસોરીથી આકર્ષીને એમની શિક્ષણ પ્રણાલી ઉપર ચાલ્યા, તો મોન્ટેસોરીનો ટૂંકમાં પરિચય કેળવીએ કે તેઓ શિક્ષણ શાસ્ત્રી, માનસ શાસ્ત્રી, તત્વવેતા, કેળવણી શાસ્ત્રી એ બધાનું એક સાથે એમનામાં દર્શન થાય છે। અપરિણીત છતાં માતાઓની તે માતા છે। બાળ સ્વાતંત્ર્યનો નવો યુગ પ્રવર્તાવનાર તથા જળવાદ અને પરાધીનતાની બેડીમાંથી મનુષ્ય જાતિને ઉદ્ધારવાનો આરંભિક પ્રયત્ન કરનાર ડોક્ટર મોન્ટેસોરી છે। ડોક્ટરી કરતા કરતા દર્દીઓને મદદ પણ કરતા અને બાળકોને કેળવણી પણ આપતા હતા। આ માટે જ તેમણે બાળ માનસ શાસ્ત્રનો પાછળથી અભ્યાસ પણ કર્યો। મોન્ટેસોરી પદ્ધતિમાં 9 ઇન્દ્રિયોના વિકાસની યોજના કરવામાં આવી છે। આ 9 ઇન્દ્રિયોના યથાર્થ વિકાસના કામને મોન્ટેસોરી પદ્ધતિમાં ઇન્દ્રિયની કેળવણી કહે છે।
इंद्रियो ज्ञानना द्वारो छे। आजे विश्वना देशों मोंटेसोरी अने बीजूभाईना शिक्षण सिद्धांतोने अनुरूप सर्वांगी विकास माटे प्रवृत्ति द्वारा ज्ञान शिक्षण आपवा सहमत थया छे। शाला संचालकों शिक्षकों वालीओ अने उपयोगी आ त्रण पुस्तकों ने क्रमशः आपणे परिचय आपवानो उपक्रम छे, जेना अंशो वाली मीटिंग में चर्ची शकाय। वाली सम्मेलन में शिक्षकों वालीओ बाळको अने शाला संचालकों एक साथ बेसी शिक्षण अने शालाकीय प्रवृत्तिओनी साथे बाळ उछेरनी चर्चा करवी जरूरी छे, कारण के विश्वमां बाळ उछेरमां भारत 59मां क्रमे छे, जे चिंतानी बाबत छे। आ माटे बाळ केन्द्रीय शिक्षणनी वात थवी जरूरी छे। મોરબીમાં પીડિયાટ્રિક ડોક્ટર સતીશ પટેલ સાહેબ દ્વારા અને કોમનમેન ફાઉન્ડેશન દ્વારા 2016 અને ત્યાર પછી 2019માં યોજાયેલી આદર્શ બાળ માતા કસોટીમાં મને સ્વયંસેવક તરીકે કામ કરવાની તક સાંપડી હતી। ડોક્ટર સતીશભાઈ લિખિત ગ્રંથ બાળ ઉછેર બે હાથમાં એને પાઠ્યપુસ્તકના બનાવી એના આધારે લેખિત મૌખિક અને બાળ આરોગ્ય બાળ વેશભૂષા બાળ વાર્તા બાળ હલડરાની કસોટી લેવામાં આવી, જેમાં 1400 માતાઓએ ભાગ લીધો હતો અને 13 લાખના બજેટમાં આમાં સોનાના ઇનામો આપવામાં આવ્યા હતા। આવા પ્રશંસનીય કાર્યક્રમમાં લોકોએ ભાગ લેવો જોઈએ। ફક્ત શાળાની ફી ભરી દેવાથી ફરજ પૂરી નથી થતી, પરંતુ બાળ ઉછેર અને બાળ મનોવિજ્ઞાનની પાયાની સમજ વાલીગણને પોતાના બાળકને સમજવામાં ઉપયોગી થશે, જેની દ્વિધ્રુવી ચર્ચા વાલી મીટિંગમાં થવી જોઈએ। વાલીગણ અને શિક્ષકોએ વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરી રચનાત્મક પ્રશ્નોત્તરી કરી શાંતિપૂર્ણ વાતાવરણમાં બાળકો માટે આગોતરું આયોજન કરવું જોઈએ। શિક્ષકોએ શાળાની પ્રવૃત્તિઓના ઉદ્દેશો નવી શિક્ષણ નીતિની સમજ એ પણ ટૂંકમાં વાલીઓને આપવી જોઈએ, જેથી વાલીઓનો સંશય હોય તો ટળે અને સહકાર મળી રહે। બાળકને ખૂબ પ્રેમ આપવો તથા તેની સાથે દરરોજ બેસીને વાત કરવાથી તેનામાં ઉત્સાહ વધે છે, પોતાની ગણતરી કરવાવાળા છે એવી ભાવના પેદા થશે તથા સારા કામની પ્રશંસા કરવી જોઈએ। રચનાત્મક પ્રવૃત્તિલક્ષી તર્કબદ્ધ ગૃહ કાર્ય અને રમતગમત કરાવ્યું હશે તો આવી જ રીતે તે ઉત્સાહથી કરશે, તેને વ્યર્થ નહીં લાગે। બીજું, આજનો આ મોબાઈલનો વિવેકપૂર્ણ અને રચનાત્મક ઉપયોગ પણ શીખવાડવો જોઈએ અને એવી ટેવ પાડવી જોઈએ। સાથે સાથે વાલી જો વાંચન કરશે તો વિદ્યાર્થીઓ પણ ઓટોમેટિક વાંચવા પ્રેરાશે। આવી તો અનેક વાતો પુસ્તક પરિચયમાં છે, જે ક્રમશઃ જોઈએ। જેમ કે આજે આપણે પુસ્તકનું અમુક અંશનું વાંચન કરી, ગુજરાત સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકાનું અમિત ઋણ છે। ગુજરાત ઉપર સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકાનું અમિત ઋણ છે। 20મી સદીની 30ના દાયકા અગાઉના અને એ પછીના શિક્ષણમાં અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે અને એને માટે વધારે વધારે યશ ગીજુભાઈને ઘટે છે। અગાઉના સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ સ્નેહ સમજાવટ સહાનુભૂતિ હળવાશ રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા, તેને માટેનો પાયાનો પરિશ્રમ ગીજુભાઈએ કર્યો હતો। એમણે ખૂબ વાંચ્યું વિચાર્યું અમલમાં મૂકી દીધું અને ભણતરની ઉત્તમ તરાહો તારવી આપી। એમણે પોતાના જેવા અન્ય અનેકને તૈયાર કર્યા કેળવ્યા હું પામી અને પોતાના પ્રયોગો સીમિત ન રહેતા દૂર દૂર સુધી વિસ્તરે એને માટેના પ્રયત્નો કર્યા। ગીજુભાઈએ જેવા શિક્ષકની અને શિક્ષણની અને શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્વ બનેલું હજી જોઈ શકાતું નથી, ઘણી ઘણી ઊંડપો છે। આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં કદાચ વાતાવરણ સાધનો સંચાલકો અને સત્તાનીય ઉણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા। આ પુસ્તક સાવ સાદું છે,
जेना विषयों कोई अवनवी फिलसुफीना विषयों नथी। जीवन में लगभग दररोज अपनी पासे आरोड़ता प्रश्नों ए आ पुस्तकना प्रश्नों छे अने एमां ज आखा ए पुस्तकनी खूबी छे। परणवू ए एक वात छे अने परणी जाणवू अर्थात लग्न जीवन ने सुवासित बनावू ए बीजी वात छे। माँ बाप थे बेसवू ए एक वात छे अने माँ बाप तरीके पोतानी फरजो अदा करी जाणवी ए बीजी वात छे। जेवो माँ बाप थया हो तेमज जेवो हजी ए पदना उम्मेदवार होय तेमने बन्ने ने आ पुस्तक बहुज उपयोगी निवडशे। आवुं बे बोलमां प्रथम आवृत्ति वखते नानाभाई पटेल लखेलू छे। ગિજુભાઈ ખોડામાં પ્રસ્તાવના લખે છે, મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે, બાળકોના દુઃખો સંબંધે ફરિયાદ કરી છે, બાળકોના સુખો માટે માંગણી કરી છે, બાળકોને સમજવાને માટે યાચના કરી છે। હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો। તો આવા અંશો એમની પ્રસ્તાવનામાં છે। કુલ 10 પ્રકરણમાં આપણે અમુક અંશોને વાંચીએ। આજના યુવાનને માથે કોઈએ દોષ મૂકી નથી મૂકવાનો, દોષ તેને માથે મૂકવાનો છે કે જેઓ એ બાળકોને કનડિયા છે, જેમની વધતી શક્તિને રોકી છે, જેમની કલ્પના અને ક્રિયાના વિકાસમાં પથરાઓ નાંખ્યા છે, જેઓ પોતાના ટૂંકા અને શુદ્ધ સ્વાર્થમાં અને જીવનની ગડમથલમાં રોકાઈ બાળકને સમજ્યા નહીં, તેવો જ આજના પાંગડા યુવાનના નિસત્વ અને નિર્વીર્ય યુવકના ઘડનારા હતા અને તેથી જ આજના યુવાનોના તેઓ દોહી છે। આજનો યુવાન ચારેકોરથી મૂંઝાયેલો છે। એક તરફથી તેને અભ્યાસ કરવાનો છે, બીજી તરફથી તેને પેટ પણ ભરવાનું છે। સ્ત્રીએ અને પુરુષે બંને લગ્ન કરતા પહેલા તૈયારીના મંડપો નાખવા જોઈએ। બાળક પ્રેમનું પરિણામ થશે, પ્રેમનો પરિપાક થશે, બાળકને ઉછેરવા સંવર્ધવા પાછળ જીવન સર્વસ્વ આપી દેવું પડશે, જીવનને યજ્ઞ ગણવું પડશે, પ્રેમ વડે બાળક સેવા રૂપી ઉત્સવ કરવા જોઈએ। એ બધું સમજ્યા પછી જ તેમણે લગ્નના પગલાં માંડવા જોઈએ। પોતે બાળકોને નિંદે છે, વઢે છે, લડે છે, હાય હવે તેમાંથી કેમ છૂટીએ એવો પણ કોઈ વાર ઉદ્ગાર કાઢે છે। કાકા દાદા કે બા બાપાને સોંપીને રખડવા ભમવા આનંદ વિહાર કરવા ભણવા નાચવા કૂદવા નીકળવાની હોંશ કરે છે અને ફાંફા મારે છે। એક મહેમાન આવે છે ત્યારે આપણે થોડી એક હંગામી તૈયારી કરી લઈએ છીએ, એ તૈયારી તત્કાળ પૂરતી જ હોય છે, તેમાં કદાચ વાંધો ન લઈએ, પણ આપણે ત્યાં જે કાયમી મહેમાન આવે છે તેને માટે તો આપણે લાંબી અને કાયમી તૈયારી કરવી જોઈએ। વિચારપૂર્વક અને સન્માનભરી તૈયારી કરવી જોઈએ। એ મહેમાન આપણું અંગ છે, આપણી વંશવેલીને વધારનાર છે, આપણો કુળનો દીપક છે। બાળ ઉછેર અને શિક્ષણના વહેમો અનેક છે, માતાની કે દેવની માનતામાંથી યુવાન યુવતી કદાચ છૂટ્યા છે, પણ બાળકોને ઉછેરવાની જંગલી કુળ રૂઢિઓમાંથી બચવું મુશ્કેલ પડ્યું છે અને તે જ રૂઢિએ નવા મા બાપો બાળકોને ઉછેરવા નીકળશે તે વખત આવે તે પહેલા તેઓ જ્ઞાનપૂર્વક સમજી લે કે બાળકો પોતાની મેળે વિકસનારી અદભુત ચેતન શક્તિઓ છે। નવા મા બાપો સમજી લે કે બાળક કાંઈ માટીનો પિંડો નથી કે મીણનો લોંધો નથી, કે તેનો જેવો ઘાટ ઘડવા માંગશું તેવો ઘાટ ઘડાશે। બાળક સચેતન વ્યક્તિ છે, તે પોતાનો ઘાટ પોતે જ ઘડનાર છે અને તેની પ્રકૃતિના ગુણધર્મો પ્રમાણે તે પોતાને ઘડી પણ શકે છે। મા બાપોએ તેમાં આડે ન આવતા તેના કાર્યમાં મદદ કરવા માટે બાળકની બારીક પ્રવૃત્તિનું અવલોકન કરી તેને પડખે ઊભા રહેવાનું છે। યુવાન મા બાપો સમજી લે કે મારવાથી કે ઇનામથી બાળકો સુધરી શકતા નથી, પણ ઉલટા બગડે છે। મારથી બાળકમાં ગુંડાઈ આવે છે, ઇનામથી તે વ્યભિચારી બુદ્ધિનું થાય છે અને એ બંનેથી એ ગુલામ થાય છે। આ પ્રકરણ હતું લગ્ન જીવનની ધન્યતા ક્યારે સમજાય છે, હવે છે બાળકનો મહિમા। બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે, બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે, બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે, બાળક માનવ કુળનો વિશ્રામ છે, બાળક પ્રેમનો પૈગંબર છે, બાળક
શાસ્ત્રનું મૂળ છે. બાળ પૂજા એ પ્રભુ પૂજા છે. બાળકોને ચાહો ને તમે જગતને ચાહી શકશો. બાળકને ચાહો એટલે પ્રેમનું રહસ્ય સમજી શકશો. પ્રભુને પામવો હોય તો બાળકને પૂજો. ભાંખોડ ભેર થવા માટે બાળક જે પ્રયત્નો કરે છે તેમાં અને દુનિયાનું રાજ્ય લેવા માટે સુલતાનો જે પ્રયત્નો કરે છે તેમાં કઈ ફેર લાગે છે? બાળકનો પ્રયત્ન કેટલો નિર્દોષ છે, સુલતાનોનો કેટલો દોષપૂર્ણ અને ભયંકર છે. બાળક હાસ્ય એ બાળકની મોટામાં મોટી મોજ છે. બાળક માતા પિતાનો આત્મા છે. બાળક ઘરનું વરણ છે. બાળક આંગણાની શોભા છે. બાળક કુળનો દીવો છે. ત્રીજા પ્રકરણ આપણા બાળકોની ખાતર, એમાં ગીજુભાઈ લખે છે, આપણે તેને ખવડાવીએ પીવડાવીએ છીએ, આપણે તેને રમાડીએ જમાડીએ છીએ, આપણે તેને પહેરાવીએ ઓઢાડીએ છીએ, આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ, આપણે તેને માટે પૈસા એકઠા કરીએ છીએ, છતાં શા માટે આવો પ્રશ્ન પૂછવાનો બને છે? આપણાથી એને ટોકાય નહીં, આપણાથી એનું અપમાન થાય નહીં, આપણાથી ભોજન સમયે તો એના પર ગુસ્સે થવાય જ નહીં, સુતી વખતે આપણાથી કોઈ કારણસર એને ન જ રડાવાય. બાળકોની ખાતર આટલું કરવું જરૂરી છે. બાળકનું સુખ તેને પોતાને મેળે ચાલવા દેવામાં છે, કોઈ તેને તેડે એમાં નહીં. પ્રકરણ ચોથું, બાળકનું ઘરમાં સ્થાન કેવું? બાળકને આ વસ્તુ ભાવશે કે નહીં, તેને આ પચશે કે નહીં, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે? એક પ્રશ્ન પૂછું છું. પણ બાળકને ખુલ્લી હવામાં જવા દઈએ તો એને શરદી ન થઈ જાય, સૂરજનો તાપ લાગે ને તાવ આવે તો, ને જમીન ઉપર રખડવાથી તો કપડાં બગડે ને શરીર પણ બગડે, આ આપણી માન્યતા છે. ખરી રીતે તો બાળકને ગણે છે જ કોણ? એ લાંબી આંબી શકે એટલી ઊંચાઈએ ઘરમાં ખીતીઓ ક્યાં છે? અભેરાઈઓ ક્યાં છે? અલમારીઓ ક્યાં છે? ઘરમાં વસાવેલા સારા સારા ચિત્રો એ બધા ઊંચે ઊંચે ટાંગેલા હોય છે. એના તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે. તો પછી બાળકના તો એ કપના જ નહીં ના. એટલે અહીં બાળ કેન્દ્રીય વાત કરેલી છે, બાળક ચાઇલ્ડ ફ્રેન્ડલી વાત કરેલી છે. પાંચમું, ઘરમાં બાળકે શું કરવું? ઘણીવાર પૂછવામાં આવે કે અમારું બાળક બાળ મંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે, પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું? ઘરમાં ચાલે તેવા તેને લાયકના કામકાજ અમે જાણતા નથી. બાળકને ધંધો નહીં મળવાથી તે કાં તો આળસું અથવા તો રખડું અથવા તો અથડાતું રહેશે. તો બાળક માટેના રચનાત્મક કામો વિચારી રાખવા જોઈએ. કાગળ અને કાતરની પ્રવૃત્તિ છે, દિવાસળીના ખાલી ખોખા છે પ્રવૃત્તિ છે, લાકડાની ઈંટો છે, ચિત્રો જોવા કાઢવા, માટીના રમકડા બનાવવા, ટાંકળીઓથી કાગળને લગાવવી, લુગડાના ટુકડા કરવા, મંદિરની પેટી કરવી, બાગકામ કરવું, પ્રાણીઓને પાળવા, નાટકો કરવા, આ બધું બાળકોને ગમે. મિકેનો વગેરે ફૂલો પાંદડા એકઠા કરવા, રેતીના ઢગલા, રેતીના રમકડા, રેતીના ઘર, આ બધી પ્રવૃત્તિઓ આપી શકાય. ત્યાર પછીનું પ્રકરણ છે, મા બાપોએ શું કરવું? આમાં એક પત્ર પણ લખ્યો છે ગીજુભાઈએ, જેમ અબ્રાહમ લિંકને એમના શિક્ષકને પત્ર લખ્યો છે. એના અંશે જોઈએ તો આપ આપના બાળકને ક્યાં કારણથી બાળ મંદિરમાં મોકલો છો તે આપે જ જોઈ લેવાનું છે. આપ આપના ઉદ્દેશો છુપાવશો તો આપને પાછળથી પસ્તાવવું પડશે. બાળકનો સમય અને આપનો શ્રમ નકામો જશે. એટલે કે શા માટે મોકલો છો? જે મા બાપ પોતાના બાળકને ભણવા જેવું થાય ત્યાં સુધી આરામ લેવા કે હવા ખાવા મોકલે છે તેના જેવું કોઈ અણસમજું નથી. તેને કેળવણી એટલે શું એનો ખ્યાલ જ નથી. કેળવણી તો જન્મથી જ શરૂ થાય છે. પરંતુ કોઈ બાળક ધીમે ચાલે છે જ્યારે કોઈ બાળક ઝડપથી ચાલે છે. વળી કોઈ બાળક એક બાબતમાં આગળ વધે છે અને બીજી બાબતમાં પાછળ રહે છે. એક જ વાતાવરણમાં સૌ રહે છતાં તેની કુદરતી શક્તિનો ભેદ અહીં રહે છે. તેમના ઘરનું સંસ્કારી વાતાવરણ પ્રત્યક્ષ થાય છે. તેમના ઘરના રીતરિવાજો મંદિરમાં છુપા રહેતા નથી. આ અંશો બાળ ઉછેર અને બાળ શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે. આખું પુસ્તક
ધીરજથી વાંચવાથી ખૂબ સારી એવી સમજણ કેળવાય છે. બાળકો પોતાનું ધાર્યું પોતાની મેળે કરે અને આપણી પાસે કરાવે એમાં ફેર છે. આપણે એનું ધાર્યું ક્યાં કરવું અને ક્યાં ન કરવું એનો વિચાર જરૂર કરતા જવાનો છે. આપણે એના ગુલામ નથી બનવું, તેમ આપણે તેના વિકાસના ઘાતક પણ નથી થવું. બાળક ગારાવાળા જોડા પહેરીને ગલીચા ઉપર ચાલવાની સ્વતંત્રતા ભોગવી ન જ શકે. કોઈને બચકા ભરવાની છૂટ મોન્ટેસોરી પદ્ધતિમાં કોઈ બાળકને મળે જ નહીં. તેમ ચોરી ગાર બોલવી આવી છૂટ ન મળે એ કેળવવાનું છે. જેની સ્વતંત્રતા જરૂરી છે તે આપવાની છે. હા પાડશું તો બાળક તેને જે કહ્યું ન હતું એ કરી દે છે, એવો ભય ન રાખવો. તેને હા પાડો અને કામ કેમ થાય તે બતાવો. એટલે બાળક બધી બાબત મોટા માણસ પેઠે કરશે. અત્યંત વિચાર કરીને નકાર પાડો, ના કેવી હોય તો અત્યંત વિચાર કરીને ના પાડો. મા બાપોની એક બુરી ટેવ તરફ હું ધ્યાન ખેંચું છું. તેઓ પોતાના છોકરાઓને મહેમાનો આગળ કે મિત્રો આગળ રજૂ કરી તેમની પાસે કંઈક બોલાવડાવે છે, ગૌરાવે છે વગેરે વગેરે. આમ કરવાથી કદાચ મિત્રો તો તે ઉપલક્ષ્યું બને છે, તેને એની ટેવ પડે છે, તે અંતે તેને નુકસાન કરે છે. પ્રકરણ છે માતાઓને પાણી પીવું હોય ત્યારે પાણીયારા ઊંચા હોવાથી તેને પાણી માગવું પડે છે. ખાટલા મોટા હોવાથી તેને સૂવું હોય ત્યારે પાથરી દેવાનું કહેવું પડે છે. પાટલા મોટા હોવાથી તે પણ મેળે ઉપાડીને માંડી શકતું નથી. તો દાદરા વસ્તુ આ બધી બાળક પહોંચાય એટલી ઊંચાઈએ રાખવા. કહેવત છે કે હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા, એટલે કે બાળકો તોડી ફોડી નાખે તે કરતાં આપણે બધું કરી દઈએ તે સારું, પણ તે ખોટું છે. એમ કરવાથી તેઓ પોતાની મેળે કામ કરતા શીખી શકતા નથી. તેઓ પોતાની મેળે કામ કરતા થાય એવું કરે એ જ ખરી માતા છે. 2 વર્ષની ઉંમરના બાળકો પણ પોતાનાથી બનતું કામ શા માટે મેળે ન કરે, ભલે ભાંગી તોડે. પોતાનું બાળક સંપૂર્ણ સ્વચ્છ રહે તેની પૂરી સંભાળ માવતરે લેવી જોઈએ. પણ કેટલાક બાળકો અહીં હજી ઘેરથી અસ્વચ્છ હાલતમાં આવે છે, તેથી અમારી કામવાળી બાઈ પાસે તેને સાફ કરાવીએ છીએ. બાળકોને શેરીમાં હલકી સોબતમાં છૂટા રખડવા દેવા ન જોઈએ. શેરીના છોકરાની હલકી રમતોમાંથી અને હલકા વાતાવરણમાંથી તેમને બચાવીને તેમને સારું ઘરમાં સારા સાધનો લાવી આપે. પછી બાળકોના પહેરવેશ વિશે પણ લખેલું છે કે આજકાલ ફેશનનું જોર વધી ગયું છે, તેથી આપણે અંગ્રેજોની નકલ કરીને એમનો વેશ રાખીએ છીએ. પણ એ ન કરવું જોઈએ. આપણી ઋતુ અનુસારના, આપણી સગવડ અનુસારના પોશાક પહેરવો જોઈએ. વળી ડાક્ટર લોકોનો મત છે કે લુગડા તસોતસ પહેરવાથી બાળકનું શરીર વધી શકતું નથી, માટે તેમને જેમ બને તેમ ઢીલા પડતા કપડાં પહેરાવવા અને ઘસરડાય તેવા નહીં પણ ટૂંકા પહેરાવવા જોઈએ. બાળકોની સ્વચ્છતા, બાળકોને મારવું નહીં, બાળકના કાન હંમેશા તપસતા રહો અને સાફ કરો. 2-4 દિવસે તેમાં તેલનું ટીપું નાખો. છોકરાઓના નખમાં પણ મેલધૂળ ભરાય છે તે દૂર કરો. વાળ કપાવો. આવી બધી સૂચનાઓ પણ આ પુસ્તકમાં આપેલી છે. બાળકને મારવું નહીં. બધા બાળકો બાળકને મારવામાં મોટી ભૂલ કરે છે. તો આ તો આજે આપણે ઘણા સમયે સમજાણું છે. પછી શ્રીમંતોને એવું પ્રકરણ છે. બાળકને કક્કાને આંખ આવડે છે એ ઘણું બધું છે એમ સૌ માને છે, પરંતુ બાળકના વિકાસ ઉપર પાણી પડી ગયું. બાળકમાં જે ખીલવાની શક્તિ અને ઉત્સાહ હતો એ દબાઈ ગયો. બાળકનું વ્યક્તિત્વ મરી જઈ તે યંત્ર બની ગયું. તેનો વિચાર કોઈ કરતું નથી. એટલે કે બાળકોને માટે નોકરો રાખો નહીં, પણ બાળકોના વિકાસમાં જરૂર પડે ત્યારે તેમને મદદ કરે તે માટે નોકરો રાખો. નોકરોની ગુલામીમાંથી બાળકોને મુક્ત કરવાની વાત છે. શ્રીમંત લોકોની માટેની વાત છે. મારી બીજી સૂચના એ છે કે બાળકોને ગમે તેવા શિક્ષકોના હાથ તળે મૂકી દેવા નહીં. નાના બાળકોને ટ્યુશનની જરૂર નથી. એટલે તમે તમારા બાળકોને ક્યાં શિક્ષક પાસે મોકલો છો એ જરાક જાણો. બાળકો માટેનો ઓરડો, બાળકો માટે પણ સ્પેશિયલ ઓરડો હોય.
બળકનો પહેરવેશ કેવો રાખવો, આખું વિગતથી વાત કરેલી છે. ઓરડામાં સાહિત્યો કેવી કેવી રાખવી, પ્રવૃત્તિની વસ્તુઓ એ પણ આમાં આપેલું છે. બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો, તો કોઈ સંપૂર્ણ નથી. તો બાળકોની અપૂર્ણતા હોય, વધારે પડતો ઘોંઘાટ ને સમયનો દુરુપયોગ, વારે વારે મદદની માંગણી, મંદ પ્રગતિ, છેતરવું, ખિજાળપણું, ઘડી ઘડીમાં માઠું લાગી જવું, જૂઠું બોલવું, મૂર્ખાઈ કરવી, વાચાળતા, આ બધું છે. તો વધારે પડતો ઘોંઘાટ, તો એના માટેના કારણો, સંભવિત કારણો, પરિસ્થિતિ, ઉપચાર અને એ બધું જ આમાં વિગતવાર આપેલું છે. તો જેને જે બાળક, બધા બાળક વ્યક્તિગત અલગ અલગ હોય છે, તો બધા કારણો અલગ અલગ છે. બાળકોની ગંદી રમતો નામનું પ્રકરણ છે કે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં મા બાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઉલટું છાનુંમાનું રમે છે અને એ બાબત સંતાડીને જૂઠું બોલે છે. તો આ ગંદી રમતોમાંથી બાળકોને સી રીતે બચાવવા અને એ બાબતમાં અમારે શું કરવું, આવા પ્રશ્ન પૂછે ત્યારે બીજુભાઈ એમને જવાબ પણ આપે છે. મોટાભાગે સોબતમાંથી આ વાત બાળકોમાં આવે છે અને બાળકો સોબતમાં જ તે એકબીજાને આપે છે. તો એવી સોબત એમણે હોય તો એમને સોબતથી દૂર રાખવી. પ્રથમ તો આપણે બાળકોના હાથમાં પ્રવૃત્તિ મૂકી દેવી જોઈએ. બાળકો લખે વાંચે એ પ્રવૃત્તિ છે, પણ એ બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિને પૂરો અવકાશ નથી આપતા. બીજી બધી ઘણી બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ આપવી જોઈએ. આજની જે પ્રજ્ઞા શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનની જે પ્રવૃત્તિઓ છે, એવી બધી પ્રવૃત્તિની વાત કરેલી છે. ધમકાવવાથી બાળક લુચ્છું થાય છે, ચોર બને છે. બીક હંમેશા માણસને ચોરટો અને ખંધો બનાવે છે. બુદ્ધિનો ખોટો ઉપયોગ પણ બીકને લીધે જ થાય છે. તો બીક આપવી, ઇનામ આપવું, મારવું, તેથી કંઈ બાળક શિક્ષણ મળી જાય એવું નથી. વળી દરેક બાળકને ઉપદેશ પણ ન દેવો, આમ કર તેમ કર, કારણ કે ઉપદેશ દેવાથી એ નઠારું બની જાય છે. તો એમને સમજણ આપવી જોઈએ. તો આ નાનકડું એવું પુસ્તક ગીજુભાઈએ ખરેખર મા બાપોને એમ કરીને ડાયરેક્ટ મા બાપોને જે સલાહ સૂચન ઉપદેશ અને જરૂરી બાળ ઉછેરની વાત કરી છે, એ ખરેખર વંદનીય છે. અંતે દરેક વાલી, શિક્ષક અને શાળા સંચાલકોને આવા વધુ પુસ્તકો વાંચવાની સલાહ આપું છું. સાથે આવી જ ઉત્તમ બાળ શિક્ષણની મૂવી, હિન્દી ફિલ્મો પણ જોવા આગ્રહ કરું છું. જેમ કે થ્રી ઇડિયટ, તારે જમીન પર, નીલ બટ્ટે સન્નાટા, ચોક એન્ડ ડસ્ટર, 30 સ્ટુડન્ટ, રફ બુક, ઉડાન, આઈએમ કલામ વગેરે વગેરે ફિલ્મો જોવાલાયક છે વાલીઓ શિક્ષકો માટે. ખાસ દિવા સ્વપ્ન ગીજુભાઈનું એક પુસ્તક છે, એ પણ સૌએ વાંચવું. આજે શિક્ષકો માટે તો અભ્યાસક્રમમાં છે, વાલીઓએ જરૂર વાંચવું. આજે અહીં અટકીએ. વધુ આવતા એપિસોડમાં આવજો. જય હિન્દ, જય શિક્ષણ, જય બાળક.